ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ છે આપણો ગુજરાતી. ગુજરાતીની અંદર આપણે આગળના વિડીયોની અંદર માત્રાઓ ચાલુ કરેલી, ખબર છે વિદ્યાર્થી મિત્રો? આપણા સ્વર કયા કયા છે અને વ્યંજન કયા કયા છે જે તમને ખબર પડી ગઈ છે. સ્વર અ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ ઔ અં અં. આપણે અ દરેક વ્યંજનની અંદર અ સ્વર સમાયેલો છે, જેની તમને મેં સમજણ આપી દીધેલી હતી, જે તમે સીધી ગયા. ધારો કે વ એની અંદર છે ડ, વ ડ તમને બે સવારા શબ્દો પણ મેં શીખવાડી દીધા હતા. આજે આપણે ત્રણ અક્ષરવાળા શબ્દો શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ અક્ષરવાળા શબ્દો શીખીએ. બ પ્લસ બ પ્લસ ક, વાંચો તો શું થાય છે? બ ત ક, બ ત ક, બ ત ક. ચાલો એવી રીતના મ પ્લસ ઘ પ્લસ ર, બોલો તો કયો શબ્દ બનશે? તો મ ઘ ર. સરસ. એવી રીતના ચાલો ક પ્લસ મ પ્લસ અળ, વાંચો તો સરસ. ક મ અળ, ક મ ર, બ પ્લસ અળ પ્લસ ત, વાંચો તો સરસ બનશે બ ર દ, બ ળ દ. આ ત્રણ અક્ષરવાળા શબ્દ થઈ ગયા. તમે આને છૂટા પાડીને પણ આ રીતના લખી શકો છો. ચલો કેટલાક શબ્દો આપણે આજે જોઈએ. ચલો બ પ્લસ ત પ્લસ ન, ચલો વાંચો તો બ ટ ન, બ ટ ન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો ગ પ્લસ ગ પ્લસ ન, ચલો વાંચો તો ગ ગ ન, ગ ગ ન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એવી રીતના ખ પ્લસ મ પ્લસ અણ, ચલો વાંચો તો ખ મ અણ. વાંચતા આવડશે વિદ્યાર્થી મિત્રો ત્રણ અક્ષરવાળા શબ્દો? સરસ. એવી રીતના આપણે આજે બીજા શબ્દો પણ જોઈએ. બ જ બ પ્લસ જ પ્લસ ન, વાંચો તો બ જ ન, બરાબર ને? ચાલો બીજા શબ્દો લખું છું, વાંચવાનો પ્રયત્ન કરો. ખબર નહીં પડે કે
ક્યાં સુધી વાંચતા આવડશે?